મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વેદાંત સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી લુણાવાડા વિધાનસભાના લુણાવાડા અને ખાનપુર તાલુકાના નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચોનું ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। લુણાવાડા વિધાનસભાના ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચ તથા તેમની સભ્યોની ટીમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સન્માન સમારોહમાં વિધાનસભાના 58% જેટલા સરપંચો હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકોમાં જોડાયા હતા। અને આ કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક તેમજ પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ તેમજ કાલુભાઈ માલીવાડ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા ચૂંટાયેલા તમામ સરપંચોનું અને સભ્યોનું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ લુણાવાડા શહેરની વેદાંત સ્કૂલ ખાતે લુણાવાડા અને ખાનપુર તાલુકાના નવનિયુક્ત ચૂંટાયેલા તમામ સરપંચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। જે લુણાવાડા વિધાનસભાના બે તાલુકાઓ લુણાવાડા અને ખાનપુરના ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને એમની ટીમ સભ્યોનો વિધાનસભાનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો અને એ સન્માન સમારોહમાં વિધાનસભાના લગભગ 98% જેટલા સરપંચશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આજરોજ સન્માન સમારોહમાં જોડાયા હતા। સન્માન સમારોહમાં અમારા લોકપ્રિય સંસદ આદરણીય રતનસિંહજી, ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ, અમારા પૂર્વ પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ અણભાઈ માલીવાડ સાહેબ અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા અને નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓને શુભકામનાઓ પાઠવી હતી। દિલીપભાઈ બારીયા, વી ઇન્ડિયા ન્યૂઝ, મહીસાગર।